હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ કઈ બુકમાંથી અને કઈ જગ્યાએથી કરવું. આપણે સર્વપ્રથમ તો જે સિલેબસમાં છે ક્લાસ 3ની એક્ઝામમાં, તેમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ છે, અને જીપીએસસીમાં પણ મેઇન્સમાં ગુજરાતી વ્યાકરણ આવે છે, અને પ્રીમાં પણ સાહિત્ય હવે પૂછાય છે. એટલે આપણે અહીંયા થોડીક ઓથેન્ટિક બુક અને જે મારી બનાવેલી બુક છે ગુજરાતી વ્યાકરણ માટેની, તે અહીંયા તમને બતાવું છું. અને ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઇબ કરી આપજો, તમારા મિત્રોને આ ચેનલ શેર કરવા વિનંતી. સૌ પ્રથમ તો આપણે ઓથેન્ટિક બુક જોઈ ગુજરાતી સાહિત્ય માટે, તો કે જીસીઆરટીની ટેક્સ્ટ બુક આવે છે ધોરણ 9ની, એ તમારે કરવાની જરૂર છે. જેમ કે અહીંયા આપણે ઇન્ડેક્સમાં આપેલું છે બધું, એમાં વ્યાકરણ વતન આવી જાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સમાસ, વાક્યના પ્રકાર, અલંકાર, એવી રીતના બધા ટોપિક આમાં વતન કવર થાય છે. અને અહીંયા સાહિત્ય વતન આપેલું હોય છે, અને સામાન્યથી વિરુદ્ધાર્થી શબ્દો એવી રીતના અહીંયા આપેલા હોય છે. આવી રીતના એક ચેપ્ટર છે, એવી રીતના બધા ચેપ્ટરમાં અહીંયા આપેલું છે. એવી રીતના તમારે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 આટલી ટેક્સ્ટ બુક તમારે ફરજિયાત કરવાની છે. એમાં તમારે સાહિત્ય અને આપણે વ્યાકરણ એ બધું કવર થઈ જશે, જે અહીંયા તમે જોઈ શકો છો. આ ચારેય બુકનો આગળ મેં વિડીયો બનાવેલો છે, તે પણ તમે જોઈ શકો છો. અને સાહિત્ય માટે સ્પેશિયલ એક બુક લેવી તો વર્લ્ડ ઇન બુક્સની આ બુક આવે, સારી આવે છે ગુજરાતી સાહિત્યની. આમાં સાહિત્ય બધા ડીપમાં ક્રમ અનુસાર બધા અહીંયા તમે ઇન્ડેક્સ તમને બતાવી દઉં, આવી રીતના બધા આમાં કવર થાય છે. એટલે તમે આવી રીતના એક બુક પણ લઈ શકો છો વધારે માહિતી માટે. અહીંયા બધા સાહિત્યની સારી એવી માહિતી આપેલી છે. પછી તો વ્યાકરણ માટે, તો વ્યાકરણ માટે આ મારી બનાવેલી બુક છે, તે ગુજરાતી વ્યાકરણની મેં જાતે લખેલી છે, એ તમે અહીંયા જોઈ શકો છો. બીજી બધી પ્રકાશનની બુકમાંથી એવી રીતના મેં અહીંયા મારી રીતના બધી જોડણીની એના વિશેની માહિતી મેં લખેલી છે. આવી રીતના તમે પણ બુક બનાવી શકો છો. આ બધી મારી બુક છે, મેં તમને બધા આવી રીતના તમે પણ કવર કરી શકો છો. અહીંયા સાહિત્ય પણ મેં લખેલું છે. જોડણી માટેનું હતું, સાહિત્ય માટેનું બધું મેં અહીંયા ધોરણ 6 થી 8, 9, 10 સુધીનું લખેલું છે. બધી 6 થી 8 ધોરણ મેં આમાં લખેલું છે, અને 9 થી 12 ધોરણનું ટેક્સ્ટ બુક મેં તમને બતાવી, એમાંથી હું ડાયરેક્ટ રીડિંગ કરું છું. હવે આપણે જૂના ક્વેશ્ચન વતન અમુક પૂછાયેલા હોય એ પણ તમારે રિફર કરી લેવાના, જેમ કે અહીંયા વર્લ્ડ ઇન બુક્સની કરંટ મેગેઝિનમાં દર મહિને આવતા હોય છે ગુજરાતી વ્યાકરણના, એવા ક્વેશ્ચન પણ તમારે એક વખત જોઈ લેવા. અહીંયા આપણે ગુજરાતી સાહિત્યની વાત કરી અને ગુજરાતી વ્યાકરણ બંનેની. હવે તમારે એક્સ્ટ્રા જો ગુજરાતી વ્યાકરણ કરવું હોય સ્પેશિયલ બુક, તો બે બુક હું તમને અહીંયા જણાવી દઉં. ગુજરાતી વ્યાકરણની બુક આવે છે, વ્યાકરણ વિહાર કરીને આવે છે, એ બુક તમે લઈ શકો છો, એ એક સારી એવી બુક આવે છે. અને અક્ષર પ્રકાશનની વ્યાકરણની બુક આવે છે, એ બંને બુકમાંથી તમે કોઈ પણ એક વસાવી શકો, જેથી તમારે વ્યાકરણ વધારે ડીપમાં અને સારું એવું કવર થઈ જાય. આવી રીતના ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યનો બુક લિસ્ટનો આ વિડીયો છે. તમારા મિત્રોને શેર કરવા વિનંતી, અને ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. જો બીજા કોઈ વિડીયોમાં તમારે હજી જરૂર હોય તો મેક્સિમમ બધા વિડીયોની બુક લિસ્ટ મેં બનાવેલી છે. હવે ઇંગ્લિશ વ્યાકરણ માટેનો પણ એક વિડીયો તમને બનાવી આપીશ, જેથી તમને ક્લાસ 3ની એક્ઝામ માટે સારું કામ આવે. અહીંયા તમે બધી બુક તમને ફરીથી તમને બતાવી દઉં છું. થેન્ક યુ.